नमस्ते विद्यार्थी मित्रों, आज आपणे धोरण 6 માં સમાજ વિદ્યા ભારતની ભવ્યતા ભારતવર્ષની ભવ્યતા ભારતની અંદર કેવા કેવા પ્રકારના લોકો તેમનું જીવન અને ભારતવર્ષની ભવ્યતા શા માટે કહેવાય છે એ વિશે આપણે જોવાનું છે, જેમાં પ્રાચીન કાળથી અનેક જાતિઓ પ્રજાતિઓ સમૂહો ભારતને સમૃદ્ધિથી આકર્ષાઈને ભારતમાં આવતા રહ્યા છે। परिणामे भारतीय संस्कृति में विविधता नो संगम थयो छे। जवाहरलाल नेहरू तो तेमने विविधता में एकता कहे छे। प्राचीन भारत में खेती माटे विविध औजारो अने सिंचाईनी व्यवस्था हती। ते समये घऊं, जौ, डांगर, जुवार, बाजरी, तल, वटाणा वगैरेनी खेती थती हती। ए उपरांत हड़प्पिया संस्कृति में हळ आकारनो रमकड़ानु मळ्युं छे। આથી એવું કહી શકાય કે તે સમયે ખેતીમાં હળનો પણ ઉપયોગ થતો હશે। આજથી 2500 વર્ષ પહેલા ઉહાળી, હળના ફણા, દાતરડું વગેરે લોખંડના સાધનોનો ખેતીમાં ઉપયોગ પણ થતો હતો। પ્રાચીન સમયમાં સિંચાઈ માટે નહેરો, કુવા, તળાવો, કૃત્રિમ જળાશયો પણ બનાવવામાં આવ્યા હતા। ઉત્તર ભારતમાં ગામનો વડો ગ્રામભોજક કહેવાતો અને ગ્રામભોજક મોટા ભાગે ગામના સૌથી મોટો જમીનદાર હતો। આ પદ વંશ પરંપરાગત હતું। રાજા કરવેરા ઉગરાવવાનું કામ ગ્રામભોજકને આપતા હતા। એ જ રીતે દક્ષિણ ભારતમાં 3 પ્રકારના લોકો રહેતા હતા, મોટા જમીનદારો, નાના ખેડૂતો અને જમીન વિહોણા મજૂરો એટલે કે દાસ। એ આપણે જોઈએ તો પ્રાચીન સમયમાં રાજધાનીને સુરક્ષિત રાખવા માટે કિલ્લો બનાવવામાં આવતો। ઘણા શહેરોમાંથી વલયકૂપ મળ્યા છે જે કુવા તરીકે ઓળખાતા, અને વલયકૂપ શૌચાલયની નીપ અથવા કચરાપેટી માટે પણ ઉપયોગમાં લેવામાં આવતા। પ્રાચીન સમયમાં લોકો સામાન્ય રીતે 2 વસ્ત્રો પહેરતા, શરીરના નીચેના ભાગનું વસ્ત્ર નીવી અને ઉપરના ભાગનું વસ્ત્રને વાસ કહેવાતું, દુપટ્ટા જેવા વસ્ત્રને અધિવાસ કહેવામાં આવતું। ઇતિહાસકારો પ્રાચીન સમયમાં 2 કલાને 2 ભાગમાં વહેંચી છે, એક તો લલિત કલા અને બીજું નિદર્શન કલા। લલિત કલામાં ચિત્ર, સાહિત્ય, સ્થાપત્ય, સંગીત કલા, માટી કલા વગેરેનો સમાવેશ થાય છે, જ્યારે નિદર્શન કલામાં નૃત્ય અને નાટકોનો સમાવેશ થાય છે। ભારતની અંદર સાહિત્ય, ધાર્મિક, ધર્મતર, વિદેશી યાત્રીઓના વર્ણને એમ 3 ભાગમાં વહેંચેલું છે। વેદો ભારતનું સૌથી પ્રાચીન ધાર્મિક સાહિત્ય છે। વેદોને સમજાવવા માટે બ્રાહ્મણ ગ્રંથો અને આણકીય ગ્રંથોની રચના પણ કરવામાં આવી છે। રામાયણ અને મહાભારત નામના મહાકાવ્યોના પ્રાચીન ભારતમાં સમાજ, સંસ્કૃતિ અને ધર્મનો ત્રિવેણી સંગમ છે। વેદવ્યાસે મહાભારતની શરૂઆતમાં જય સંહિતા નામે ઓળખાતું હતું। વાલ્મીકી ચરિત્ર રામાયણમાં ભગવાન રામની કથા સાથે આદર્શ સમાજ જીવન અને નૈતિક ધોરણનું પણ વર્ણન કરવામાં આવેલું છે। એ સિવાય ઉપનિષદો ઉપનિષદોની સંખ્યા 108 છે, જેમાં કઠ, કેન, પ્રશ્ન, મુંડક, માંડુક્ય, ઈશાવાસ્ય, સાંદર્ભ્ય ઉપનિષદો વગેરે ભારતીય તત્વજ્ઞાનના ચિંતનના મહાન ગ્રંથો છે। એ સિવાય પ્રખ્યાત પુરાણો જે 18 છે, વિષ્ણુ પુરાણ, ગરુડ પુરાણ, નારદ પુરાણ, એ સિવાય શિવ પુરાણ, મત્સ્ય પુરાણ વગેરે મુખ્ય પુરાણો છે, અને ભાગવત એ આપણા વિશિષ્ટ ગ્રંથ તરીકે ઓળખ ધરાવે છે। બૌદ્ધ ધર્મની અંદર મૂળ ગ્રંથો ત્રિપિટક કહેવાય છે, જેમાં સૂત્રપિટક, વિનયપિટક અને અભિધમ્મ પિટકનો સમાવેશ છે। જાતક કથાઓ જેમાં દીર્ઘનિકાય, અંગુત્તરાયનિકાય અને મજ્જિમી નિકાય તેમજ પાન એટલે કે પ્રશ્નો, શ્રી મૂળ કલ્પ્ય, હરિવંશ પુરાણ, વાસુદેવ વિહિડી, સિદ્ધ હેબ્દ, સિદ્ધ હેમ શબ્દાનું શાસન અને દ્રપાસે, કીર્તિ કૌમુદય વગેરે મુખ્ય ગ્રંથો છે। તિબેટ ભાષાના બૌદ્ધ ગ્રંથને કાજાર અને તંજર, કજાર અને તંજાર એ 2 સાહિત્યો પ્રસિદ્ધ છે। જૈન ધર્મના ગ્રંથો છે, જેમની અંદર આગમ ગ્રંથો કહેવામાં આવે છે, જેની સંખ્યા 12 છે। જૈન ધર્મનું પ્રાચીન સાહિત્ય 14 પર્વ અને 12 અંગમાં વહેંચાયેલું છે। જૈન ધર્મના મુખ્ય ગ્રંથોમાં આગમો, આચાર અંગ,
અને વૈતાલિક દશા વૈતાલિક સૂત્રો નો સમાવેશ થાય છે. મહાકવિ કાલિદાસ, મહાકવિ ભાસ, શુદ્ર, ભારવી વગેરે સંસ્કૃતિ સાહિત્યના મહાન કવિ સાહિત્યકારો હતા. અને અભિજ્ઞાન શાકુંતલમ, રઘુવંશમ, મેઘદૂતમ, કિરાતા અર્જુનિયમ, સ્વપ્ન વાસદત્તમ અને મૃચ્છકટિકમ પ્રખ્યાત મહાકાવ્યો અને નાટકો છે. દક્ષિણ ભારતના વિશિષ્ટ સાહિત્યકારો તરીકે ઓળખાતા સંગમ સાહિત્યની રચના ઈસવીસન પ્રથમ 3 સદીઓમાં થઈ હતી. સંગમ સાહિત્યમાં શિલ્પ પદિકારમ અને મણિ મેખલાઈ જેવા વીર કાવ્યનો પણ સમાવેશ કરવામાં આવે છે. પાણીપીનું અષ્ટાધ્યાયી સંસ્કૃત ભાષાનો સૌથી શ્રેષ્ઠ વ્યાકરણ ગ્રંથ છે. તેમની રચના ઈસવીસન પૂર્વ 5મી સદીમાં થઈ હોવાનું મનાય છે. હડપ્પા સભ્યતાના બંદર લોથલમાંથી ગોદી, ડોકિયાડ અને વહાણના ધક્કા અને વખારના અવશેષો પણ મળ્યા છે. ભારતીય સ્થળ માર્ગ મધ્ય એશિયા થઈને યુરોપ સુધી સુતરાઉ કાપડ, રેશમી કાપડ, મરી મસાલા, તેજાનાની નિકાસ પણ થતી અને ત્યારે સોના ચાંદીની આયાતો કરવામાં આવતી. ચીનના વેપારમાં ભારતનો રેશમી કાપડ થઈ લઈને મુસાફરી કરતા તે માર્ગને રેશમ માર્ગ પણ કહેવામાં આવે છે. એ ઉપરાંત ભારતની શિલ્પકલાને 2 ભાગમાં વહેંચવામાં આવી, એક તો ગાંધાર કલા અને બીજું મથુરા કલા. જે ગાંધાર કલા હતી એની અંદર સંગમ આપણે જોઈએ તો ભારતીય કલાનો સંગમ હતો, ગ્રીક ભાષ્ય, અને મથુરા કલા સંપૂર્ણપણે ભારતીય હતી. ગાંધારની અંદર ગ્રીકના લોકોનું પણ એવી શૈલીઓ છે, જ્યારે મથુરા શૈલી છે એની અંદર મથુરા કલામાં ભક્ત અને ભક્ત ભારતીય લોકોની જ સંસ્કૃતિ છે. એ ઉપરાંત શ્રવણ બેલગોડામાં આવેલી ગોમતેશ્વર જૈન મૂર્તિ વિશ્વવિખ્યાત છે. એ ઉપરાંત પ્રાચીન ભારતમાં શિક્ષણ ક્ષેત્રે આ 5 વિદ્યાપીઠો આવેલી હતી, જેમ કે ગાંધાર ક્ષેત્રમાં તક્ષશિલા, બિહારમાં નાલંદા, ગુજરાતમાં વલ્લભી, બંગાળમાં વિક્રમશિલા અને ઓદંતપુરી. આ 5 શિક્ષણ ક્ષેત્રે વિશાળ કળાઓ હતી, જે વિદ્યાલયો હતી. તક્ષશિલામાં નીતિશાસ્ત્ર, સંસ્કૃત, વ્યાકરણ, ખગોળ અને જ્યોતિષ, એ સિવાય હિન્દુ ધર્મ અને દર્શનનું શિક્ષણ અપાતું. પાણિનીય ચાણક્યમાં ચંદ્રગુપ્ત, જીવક જેવા મહાનુભાવકોએ તક્ષશિલા વિદ્યાપીઠમાં પણ શિક્ષણ મેળવ્યું હતું. નાલંદા વિદ્યાપીઠના આચાર્ય નાગાર્જુન મહાન રસાયણ શાસ્ત્રી હતા. તેમણે પારાની ભસ્મ બનાવીને તેને ઔષધ તરીકે વાપરવાની પણ ભલામણ કરી હતી. વલ્લભી વિદ્યાપીઠમાં વિદ્યાર્થીને પ્રવેશ મેળવવા માટે પ્રવેશિકા નામની પરીક્ષા આપવી પડતી અને એ વિદ્યાપીઠમાં જ્યારે કોઈ પણ પરીક્ષામાં પાસ થાય ત્યારે જ એમાં પ્રવેશ એમને મળતો. વિદ્યાપીઠની મુલાકાત માટે ચીની મુસાફર યુએન સ્વાંગે પણ લીધી હતી. તેમણે વલ્લભી આવીને જોયું. ભારતમાં સૌથી જૂના સિક્કા પંચમાર્ક કોઈન તરીકે ઓળખાય છે. એ પછી ઇન્ડો ગ્રીક રાજાઓએ વિશિષ્ટ પ્રકારના સોનાના સિક્કાઓની શરૂઆત કરી અને સૌથી શ્રેષ્ઠ સિક્કા ગુપ્તકાળમાં જોવા મળે છે. ભારતનો મહાન સાંસ્કૃતિક વારસો સમગ્ર વિશ્વમાં આજે અદ્વિતીય છે, કારણ કે ભારતની અંદર અનેક પ્રકારની જાતિઓ છે, અનેક પ્રકારના લોકો છે, અનેક પ્રકારના ધર્મ છે, અનેક પ્રકારની ભાષા છે, છતાં પણ ભારતની એક વાર ભારત વર્ષની ભવ્યતા આજે વિશ્વભરની અંદર અદ્વિતીય છે અને ભારતને જે પ્રકારે સિદ્ધિ સાધી છે એ અદ્વિતીય છે. આપણે આ પાઠનો અભ્યાસ અહીંયા પૂર્ણ કરીશું.